ગાંધીનગરમાં પણ કિરણ પટેલ કેસને લઈને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે પોલીસ કે આઈબી વિભાગને આ વાતની ધ્યાન કેમ ન આવી, સેન્ટ્રલ આઈબી આ બાબતે તપાસમાં નિષ્ફળ રહ્યો છે. તો આ સાથે શૈલેષ પરમાર દ્વારા ગુજરાતની આઈબી અને સેન્ટ્રલ આઈબી ઉપર મોટા સવાલો ઉભા થયા છે. તો કિરણ પટેલ કાશ્મીર પહોંચી અને ઝેડ પ્લસ સિક્યોરિટી કઈ રીતે મેળવી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાતમાં G20ની જે સમિટ થઈ એની અંદર પણ આ મહાઠક અધિકારી તરીકે આવ્યો. માહિતી મુજબ તો સરકારી પ્લેનનું પણ જે 100 કરતાં વધારે વાર સરકારની મંજૂરી વગર, સરકારના ધ્યાન વગર જે ઉપયોગ થયો છે એમાં પણ આ મહાઠક કિરણે એ પ્લેનનો પણ ઉપયોગ કર્યો એવી પણ માહિતી આવી છે. આમ પીએમઓની ઓફિસમાં નોકરી કરતી વ્યક્તિને ચેક કર્યા વગર સેન્ટ્રલ આઈબી કે ગુજરાતની આઈબી સંપૂર્ણપણે નિષ્ફળ નીકળી છે અને એના કારણોસર આ માઠક છે કાશ્મીરની બોર્ડર સુધી ઝેડ કેટેગરી સુરક્ષામાં પહોંચી ગયો. ગુજરાતમાં G20ની જે સમિટ થઈ એની અંદર પણ આ માઠક અધિકારી તરીકે આવ્યો. માહિતી મુજબ તો સરકારી પ્લેનનું પણ જે 100 કરતાં વધારે વાર સરકારની મંજૂરી વગર, સરકારના ધ્યાન વગર જે ઉપયોગ થયો છે એમાં પણ આ માઠક કિરણે એ પ્લેનનો પણ ઉપયોગ કર્યો એવી પણ માહિતી આવી છે. આમ પીએમઓની ઓફિસમાં નોકરી કરતી વ્યક્તિને ચેક કર્યા વગર સેન્ટ્રલ આઈબી કે ગુજરાતની આઈબી સંપૂર્ણપણે નિષ્ફળ નીકળી છે અને એના કારણોસર આ માઠક છે કાશ્મીરની બોર્ડર સુધી ઝેડ કેટેગરી સુરક્ષામાં પહોંચી ગયો. ગુજરાતમાં G20ની જે સમિટ થઈ એની અંદર પણ